અને ત્યાંથી જ વાત અટકતી નથી. યુરોપિયન્સ જે તે સમયે આપણે ભારતમાં તેઓ રાજ કરતા હતા ત્યારે યુરોપિયન્સ ઇન મસૂરી વિસ્તારની અંદર તે વોન્ટેડ કલ્ટિવેશન ઓફ અ ન્યૂ ફૂડ ક્રોપ લાઇક પોટેટો. યુરોપિયન્સને પોટેટો એટલે કે તેઓને બટાકાની ખેતી કરવી હતી એન્ડ લીડિંગ ટુ અ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. જે ઓકના ફોરેસ્ટ જે છે એ ઓકના જંગલો જે ત્યાં આવેલા છે, તાળ વૃક્ષના જે જંગલો આવેલા છે તે કાપીને યુરોપિયન્સને ત્યાં જમીન સાફ કરીને, જમીન ક્લીન કરીને પોટેટોની ખેતી એટલે કે બટાકાની ખેતી કરવી હતી. દેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ હતો ત્યાં બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. રાજ્ય ઉપર રાજ કરતી જે સરકાર હતી તેમને પૈસા જોઈતા હતા અને તે પૈસા માટે કામ કરતા હતા અને જમીનોનો એક્સપ્લોઇટેશન, જમીનોનો દુરુપયોગ કરતા હતા. પણ ત્યાંના જે લોકો, સ્થાનિક લોકો હતા, તેમને આ જોઈતું ન હતું. તેમને તો ત્યાં રહેવું હતું, તેમની જરૂરિયાતો પૂરી કરવી હતી. ઇન 1930માં ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ બિગન અ નોન કોઓપરેશન મુવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ. ગાંધીજીએ આપેલું સૌથી મોટું હથિયાર સત્યાગ્રહ જે છે, ત્યાંના લોકોએ, તેહરી ગઢવાલના લોકોએ નોન કોઓપરેશન, અસહકારનો આંદોલનથી શરૂ કર્યું. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓપ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપરેસિવ ફોરેસ્ટ લો. જંગલનો જે કાનૂન એ લોકોએ લગાડ્યો એના વિરુદ્ધમાં ત્યાંના લોકોએ અહિંસક લડત ચાલુ કરી. ઇન દેટ યર, એ વર્ષમાં અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ ઇન તિલરવી બાય ધ આર્મ્ડ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ. તેહરી ગઢવાલ રાજ્યના જે સિપાહીઓ હતા, જે આર્મ્ડ ફોર્સિસ હતી, જે હથિયારધારી જે ફોર્સિસ હતી, તેઓએ ત્યાંના લોકોને, નંબર ઓફ લોકોને, ઘણા બધા લોકોને મારી નાખ્યા, શૂટ કર્યા. વેન દે ફોર્મ્ડ અ પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ધ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસીના વિરોધમાં લોકોએ અહિંસક આંદોલન શરૂ કર્યું. તેઓને ગોળીઓથી વિંધી નાખવામાં આવ્યા. એન્ડ યુ વોન્ટ બિલીવ, એક આપણી પાસે આ ચેપ્ટરની અંદર જે પિક્ચર જે છે, એ પિક્ચર જે છે, એન્ડ ધીસ પિક્ચર ઇઝ, યુ કેન સી કે કેટલાક લોકો ઝાડને પકડીને રહ્યા છે, તેને આલિંગન કરીને ઉભા રહ્યા છે, તેને બેટીને રહ્યા છે, અને કેટલાક લોકોના હાથમાં તે ઝાડ કાપવા માટેની હારી છે. તો લુક એટ ધ પિક્ચર, વોટ ડુ યુ સી, વોટ ડુ યુ નોટિસ? દેર આર સમ મેન એન્ડ વિમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રી, ઝાડને બેટીને રહ્યા છે. The two men are with saw in their hands. ઝાડ કાપવાના હથિયારોથી ઉભા છે. They want to cut down the tree. તેમને ઝાડ કાપવા છે, but the people are protecting them. પણ લોકો ઝાડને બચાવી રહ્યા છે પોતાના જીવના જોખમે. They do not allow them to do any harm to the tree as they are emotionally attached to them. It was ચિપકો movement to save the forest. ચિપકો આંદોલન વિશે આપ સૌએ સાંભળ્યું હશે. આ ચિપકો આંદોલન જે છે, તેહરી ગઢવાલ વિસ્તારમાં જે થયું, એ આંદોલન વૃક્ષોને બચાવવા માટે થયું. ધ મુમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ ધ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. અને છેલ્લે આ જ લોકો જે અહિંસક માર્ગે ચિપકો આંદોલન શરૂ કર્યું હતું, તેમની જીત થઈ અને સરકારે જે કાયદો બનાવ્યો હતો એ કાયદામાં બદલાવ કરવો પડ્યો. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ચિપકો મુમેન્ટ હેઝ ગ્રોન આઉટ the satyagraha movement in which village people have actually put their bodies around the trees to stop them from being felled. એવી જ રીતે લોકોએ આ વૃક્ષોને ભેટીને વૃક્ષોને બચાવ્યા. અને this grassroots struggle against commercial cutting of the Himalaya forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. ગવર્મેન્ટે જે સ્ટ્રેટેજી બનાવી હતી એ સ્ટ્રેટેજી અંતે તેમને બદલવી પડી. કમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબાઉ અ હાઇટ ઓફ 1000 મીટર, 1000 મીટર સુધીનું જે કમર્શિયલ ફેલિંગ, વૃક્ષોને કાપવામાં આવતા હતા, એ બંધ કરવામાં આવ્યા. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીઅફોરેસ્ટ ધેમ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે, આજે કપાયેલા વૃક્ષોનો વિસ્તાર છે ત્યાં ફરીથી જંગલો વસાવવામાં નિષ્ફળ રહી. એઝ અ રિઝલ્ટ
There is now a severe scarcity of animal fodder and domestic fuel. અને તેને લઈને ત્યાં પશુઓને ચારો ના મળ્યો, લોકોની જરૂરિયાતો બળતરની પૂરી ના થઈ, અને એક્યુટ વોટર શોર્ટેજ અને લોકોને પાણીની પણ તકલીફ થઈ. ધ વિમેન સફર ઇન મોસ્ટ, અને સૌથી વધારે મહિલાઓને આનો ભોગ બની રહી હતી. કારણ કે ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, પહાડના ઘણા બધા વિસ્તારોમાં વિમેન નાઉ હેવ ટુ વોક ઓલ ધ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર. જીવન જરૂરિયાત જે ફોડર, બળતરનું લાકડું ભેગું કરવા માટે, પાણી લેવા માટે આખો દિવસ મહિલાઓએ જંગલમાં ફરવું પડતું હતું. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુમેન્ટ, ચિપકો મુમેન્ટથી જ લોકો પ્રભાવિત ત્યાં થયા ગામના, અને મહિલાઓ ખાસ પ્રભાવિત થઈ એન્ડ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. મહિલાઓ આગળ આવી અને જંગલોને ફરીથી વસાવવા માટે તેઓએ એક યોગ્ય યોગદાન આપવાની દિશામાં પગલું ભર્યું. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડીપ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ. દેવદારના જે વૃક્ષો હતા તેમને બચાવવા માટે તેઓ આગળ આવ્યા. લાઈ ઓન ધ સ્લોપ ઓફ હિમાલય, જે હિમાલયન સ્લોપમાં હતા. ઇન ધીસ મુમેન્ટ, આ ચળવળની અંદર, ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રી ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ. વૃક્ષને બચાવવા માટે લોકો વૃક્ષને ભેટીને રહ્યા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ચિપકો આંદોલન. આગળ વિશે વાત કરી તેવી રીતે ચિપકો આંદોલન ખૂબ જ પ્રખ્યાત થયું અને વૃક્ષોને બચાવવામાં આવ્યા. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી, આપણી એક નૈતિક ફરજ છે કે વૃક્ષોને બચાવવા જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ, આપણું બંધારણ પણ એવું કહે છે, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ દેર બાય ઇમ્પ્રુવ ફોરેસ્ટ, જંગલોને બચાવવા, જંગલોનો વિકાસ કરવો, લેક, રિવર, એન્વાયરમેન્ટ, પર્યાવરણ, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, કે જે જંગલની અંદર જાનવરો રહે છે તેમને પણ રક્ષણ કરવું, તેમનું જતન કરવું, એન્ડ ઓલ્સો ટુ બી હેવ કમ્પેશન ટુવર્ડ ઓર્ગેનાઇઝમ. અને આ જે ચક્ર જે છે, જે ચાલી રહ્યું છે, આ ચક્રને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થવું જોઈએ. જે સૃષ્ટિ ચક્ર જે છે, જંગલનું ચક્ર જે છે, એનું નુકસાન ના થવું જોઈએ. નાઉ